રાપરમાં મહાવીર હોસ્પિટલનો આરંભ કરવામાં આવ્યો. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આરોગ્ય સેવામાં પછાત છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્યમથક રાપર શહેરને છેલ્લા 18 વર્ષથી કર્મભૂમિ બનાવીને સામાન્ય માણસ અને ખાસ કરીને બાળકો માટે મામૂલી ફી સાથે ભારત વિકાસ પરિષદ રાપર શાખાના પ્રમુખ ડૉક્ટર રાહુલ પ્રસાદ દ્વારા આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી હતી. વાગડ વિસ્તારના મુખ્યમથક રાપરમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવી છે, જેમાં વાગડ વિસ્તારના દર્દીઓને હવે રાહત દરે આરોગ્ય સેવાઓ મળી રહેશે. રાપર શહેર ભવ્ય આધુનિક સગવડો સાથેની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. મિથિલા દેવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સંતો અગ્રણીઓએ દીપરાગટીએ આ સમારોહને ખુલ્લો મૂક્યો હતો. નયનાબેન પ્રસાદે પ્રાર્થના કરાવી હતી. હોસ્પિટલના ડૉક્ટર રાહુલ પ્રસાદે સંતો આગેવાનો આમંત્રિતોને આવકાર આપ્યો હતો. અહીં ધારાસભ્ય હાજર છે ત્યારે રાપરમાં બ્લડ બેંકની જરૂરિયાત છે તે અંગે પોતાના આવકાર પ્રવચનમાં રજૂઆત કરી હતી. આ પ્રસંગે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માજી ધારાસભ્ય પંકજ મહેતા, રાપર તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી સોઢા, ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ, માનવ ધર્મ પ્રસાર આશ્રમના સંત રાજેન્દ્રદાસજી મહારાજ, ડૉક્ટર ત્રિકાળદાસજી, સ્વામિનારાયણ મંદિરના સંત સુખ સ્વરૂપ સ્વામી, આસારામજી આશ્રમના બાબુલાલ બ્રહ્મચારી, અવનીશદાસજી, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા સહિતના પદાધિકારીઓ અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત અને સ્ત્રીરોગ નિષ્ણાંતોની સેવાઓ ઉપલબ્ધ રહેશે. સાથે 24 કલાક ડૉક્ટર, લેબોરેટરી, એક્સરે, દવાઓ ઉપલબ્ધ રહેશે. આ હોસ્પિટલમાં મોડ્યુલર ઓપરેશન થિયેટર, માઇનર ઓપરેશન થિયેટર, નવજાત બાળકો માટે NICU અને CPPA ઉપરાંત વેન્ટિલેટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. દરેક બેડ પર ઓક્સિજન સેક્શન, સ્પેશિયલ રૂમ, જનરલ રૂમની વ્યવસ્થા પણ છે. સરકારની મંજૂરી મળે બ્લડ સ્ટોરેજ સેવા પણ ઉપલબ્ધ રહેશે. ડૉક્ટર MH મઠ, વાડીલાલ સાવલા, ડૉક્ટર રમેશભાઈ દોશી, ડૉક્ટર રાઠોડ, કેશુભા વાઘેલા, હઠુભા સોઢા, ઉમેશ સોની, નસાભાઈ દૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશ સોનીએ કર્યું. આભાર દર્શન ચંદ્રેશ દરજીએ કર્યું હતું. રાપરમાં બાળકોના નિષ્ણાત રીતે સેવા આપું છું. જ્યારે આવ્યા ત્યારે જોયા કે અહીંયા સુવિધા બહુ ઓછી છે. કોઈ વ્યવસ્થિત લેબોરેટરી નથી, વ્યવસ્થિત રેડિયોલોજિસ્ટ નથી, કોઈ બ્લડ બેંક નથી. આટલી ઓછી સુવિધામાં બહુ મુશ્કેલ પડતી હતી. બધા દર્દીઓ જો થોડુંક પણ વધારે તકલીફ થાય તો બીજી જગ્યાએ જવું પડે એમ બનાવ હતો શરૂઆતથી. એટલે શરૂઆતથી મનમાં હતું કે આવી રીતે ધીમે ધીમે આપણે ટીમ બનાવીએ, જો લોકોના બહાર જવાનું ઓછી જરૂર પડે. આ વિચાર રાખી આ હોસ્પિટલ આપણા 40 બેડનો બનાવ્યા. અત્યારે તો હું પેડિયાટ્રિશિયન તરીકે અને મારી વાઇફ છે ગાયનિક તરીકે, પણ બાકી સ્પેશિયાલિટીના લોકો પણ ધીમે ધીમે જોડાશે. એક ઓર્થોપેડિશિયન અને પછી એક ફિઝિશિયન સાથે વાતો ચાલે છે. સર, હવે જે હોસ્પિટલની અંદર હાલે કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે? આપણા 10 બેડનો NICU છે, જ્યાં નવજાત બાળકોના 10 બેડનો NICU છે, જ્યાં નવજાત બાળકોના સઘન સારવાર કરી શકીએ. વેન્ટિલેટર છે, CPAP છે, ઓક્સિજનની ની આખી 40 નું 40 બેડ ઉપર ઓક્સિજન સક્શન બધા પહોંચાડેલ છે. લિફ્ટની સુવિધા છે, જો પેશન્ટનો શિફ્ટ કરી શકીએ બેડ સાથે. અને લેબોરેટરી છે ફૂલ ટાઈમ 24 કલાક. દવા મેડિકલ છે જ્યાં 24 કલાક મળશે. ડિજિટલ એક્સરે છે, જો સારી ક્વોલિટીનો એક્સરે મળી શકે આવી છે. સર, તમે ભારત વિકાસ પરિષદના રાપર શાખાના પ્રમુખ છો અને આરોગ્ય ક્ષેત્રે જે વિવિધ સેવાઓ કરો છો તે બાબતમાં આપનું શું કહેવું છે? હા, ભારત વિકાસ પરિષદ મારા દિલથી જોડાયેલા સંગઠન છે અને અત્યારે તરત જ આ મહિનામાં મને આની પ્રમુખની જવાબદારી મળી છે. ખરેખર આ મારા માટે બહુ સન્માનની વાત છે કે મને આ યોગ્ય લોકો સમજ્યા છે. હું 100% આ એક વર્ષમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે 100%
કોઈ ને કોઈ તો સારા કામ કરીશું. આ બધી વસ્તુની પ્લાનિંગ ચાલે છે, અમારી ટીમનું ગઠન થઈ ગયા છે. હવે જ્યારે થશે ત્યારે અમે સામે આવીશું, કામ થશે પછી સામે આવીશું. થેન્ક યુ.